હેલો ડિયર સ્ટુડન્ટ્સ આમ રજનીલ અદાની પીએન અમરસી એ ક્લાસીસથી ગુજરાતીની શિક્ષિકા આજનો અમારો કાવ્ય નંબર એક છે જે પૂરક વાચનથી લેવામાં આવ્યું છે એનું નામ છે સાદ કરે છે આ કાવ્યના કવિ શ્રી પ્રહલાદ પારેખ છે સૌથી પહેલાં આપણે આ કાવ્યનું ગાન કરીશું સાદ કરે છે દિલ હરે છે મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે ગામને પાદર રોજ વપૂરે જળવાકેરી ટા સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાં મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે સાદ કરે છે દિલ હરે છે મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે ભણવાટાણે સાદ કરે છે નાનકુ એક તળાવ કામની વેળા રોજ બોલાવે એક એવો છે ટાળ મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે સાદ કરે છે દિલ હરે છે મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે નદીઓ કેરી બેખડ પેલી ખેતરો કેરી હાર સાદ કરે છે જંગલ કેડે કેમ કરું હું વાહ મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે મને એ કરે આપ અડે જ્યાં દૂર જમીન ને કોણ છુપાયું ત્યાં રોજ ઈશારે એ બોલાવે અલ્યા અહી આવ મને એ સાદ કરે છે રે મને એ સાદ કરે છે રે સાદ કરે છે મને મને એ એ કરે 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 છે છે એટલે કે બૂમ પાડીને બોલાવવું કાવ્યના કવિ શ્રી પ્રહલાદ પારેખ રવીન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં લેખનની શરૂઆત કરી હતી કાવ્ય સાદ કરે છે એક બાળકાવ્ય છે જેમાં કવિનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે તો ચાલો ડિયર સ્ટુડન્ટ્સ હવે આ કાવ્યની સમજૂતી મેળવીએ કાવ્યની પ્રથમ કડી છે સાત કરે છે દિલ હરે છે રે મને એ સાત કરે છે રે ગામને પાદર રોજ બપોરે જાળવા કેરી ડાળ મને સાત કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ મને એ સાત કરે છે સાત કરે છે એટલે કે બૂંડ પાડીને બોલાવે છે અને મારા દિલને હરે છે ગામના પાદરે આવેલ ઝાડની ડાળ મને સાત કરે છે અને મારા દિલને હરે છે કાવ્યની બીજી કડીને સમજૂતી મેળવીએ ભણવા ટાણે સાત કરે છે નાનકું એક તળાવ કામની વેળા રોજ બોલાવે એક એવો છે ડાળ મને એ સાત કરે છે સાંજના સમય દૂર આવેલ ડુંગર માળ કવિને યાદ કરે છે અને જ્યારે કવિ પ્રહલાદ પારેખ બેસે છે તે સમયે નાનું તળાવ એમને સાત કરીને બોલાવે છે અને જ્યારે તેઓ કામ કરવા બેસે છે ત્યારે એ ડાળ છે એ પણ તેમને સાત કરીને બોલાવે છે અને તેમના દિલને હરે છે કાવ્યની ત્રીજી કડીને જોઈએ નદીઓ કેરી ભેખડ પહેલી ખેતરો કેરી હાર સાત કરે છે જંગલ કેળી કેમ કરું હું વાર મને એ સાત કરે છે રે નદીઓ પાસે જજુમતો ટેકરાનો ખૂણો અને ખેતરોની જે હાર છે તે કવિને સાત કરે છે અને જંગલનો જે સાંકડો રાસ્તો છે એ પણ તેમને સાત કરે છે અને તે સમયે કવિ એમ વિચારે છે કે તે પોતાને ત્યાં જતાં કેવી રીતે રોકી શકે છે કાવ્યની ચોથી કડીની સમજૂતી મેળવીએ આપ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં રોજ આવ અલ્યા અહીંયા મને એ સાત કરે છે રે આપ જ્યાં દૂર જમીનને અડે છે ત્યાં દૂર ઈશારો કરીને કોઈ તેમને બોલાવે છે કે અહીંયા આવ અને તે મને સાત કરે છે અને મારા દિલને હરે છે ડીએ સ્ટુડન્ટ્સ તમારી સાથે પણ ભણવા ટાણે કંઈક આવું તો નથી થતું ને